गांधीनी 151મી જન્મ જયંતિ છે ત્યારે સ્વાભાવિક છે કે સૌ કોઈ બાપુને અવનવી રીતે યાદ કરશે પરંતુ અમદાવાદમાં એક એવી પણ વ્યક્તિ છે જેણે બાપુના પેઇન્ટિંગ બનાવી જન્મદિવસનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે ત્યારે કોણ છે આ વ્યક્તિ અને કેવી છે તેની કળાનો કમાલ જોઈએ આ રિપોર્ટમાં मोहनदास करमचंद गांधी जेमने आपने राष्ट्रपिता तरीके जानिए छे जेने आपने रोज जोइए छे तेवा बापूनी आजे 150મી जन्म जयंती छे आम तो गांधी जयंती नी देश भरमा उजवणी थाय छे परंतु आ वखते कोरोना महामारी ने लईने तमाम कार्यक्रमों रद्द छे त्यारे अमदावादना रमेश हलारी नामना कलाकारे गांधीजीनुं 150 मीटर लांबु पेंटिंग तैयार करी अनोखी शुभेच्छा पाठवी छे गांधीजीनी वर्षगांठ ने 150 वर्ष पूरा थाय छे तो 150 वर्ष पूरा थाय छे तो केम हुं 150 मीटर लांबू पेंटिंग न करूं एटले ए रीते मैं आ 150 मीटर लांबू पेंटिंग करवानो विचार कर्यो અમદાવાદના આ કલાકારે ગાંધી જયંતિ પૂર્વે 150 મીટર લાંબુ ગાંધીથી મહાત્મા સુધી બાપુના જીવનનું પેઇન્ટિંગ બનાવ્યું છે આ પેઇન્ટિંગ બનાવવા માટે રમેશભાઈ છેલ્લા 6 મહિનાથી તૈયારી કરી રહ્યા હતા મહાત્મા સુધી ગાંધીજીનું પૂરું જીવન ચરિત્ર આ પેઇન્ટિંગમાં સમાયું છે 150 મીટર લાંબુ પેઇન્ટિંગ બનાવવા ખાસ ઇન્દોરની મિલમાંથી કાપડ મંગાવાયું જેના પર આ પેઇન્ટિંગ કરવામાં આવ્યું ડિફિકલ્ટી તો જેને કહીએ ને કે એમાં ઘણી બધી કહેવાય પણ મારું એક આની અંદર દિલ લાગેલું હતું અને મેં અંદર એક હાર્ટીલી જે ગાંધીજીના ચાહક તરીકે મેં કર્યું છે એટલે મને ક્યાંય મુશ્કેલી દેખાઈ જ નથી હું ગાંધીજીના સિદ્ધાંતોને અનુસરું છું જે કામ આપણે દિલથી કરીએ ને એ રીતે એટલે મેં આ દિલથી કામ કર્યું છે અને એમાં મારા મિત્રોનો અને બધાનો મને સહકાર છે આજે અત્યારે મેં પેઇન્ટિંગ કર્યું છે એ મારા એક મિત્ર પરેશ પંડ્યા છે એમનું ઘર છે મારા ઘરે નથી તો એમના અને એમના મારા ભાભી છે એમના મિસિસ જ્યોતિબેન એમણે મને સોલિડ સહકાર આપ્યો છે અને એના લીધે હું આ કરી શક્યો છું આ પેઇન્ટિંગમાં ગાંધીજીની બાયોગ્રાફી અને ગાંધીજીના દુર્લભ પાત્રો સાથે ફોટોગ્રાફનો પણ ઉપયોગ કરાયો છે આ પેઇન્ટિંગને કેલિફોર્નિયાની હાયર બુક ઓફ રેકોર્ડ સંસ્થા દ્વારા વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ પણ કરાયું છે જેને લઈને સંસ્થા દ્વારા આ કલાકારને સર્ટિફિકેટ મોકલી આપવામાં આવ્યું છે રમેશભાઈ આ પેઇન્ટિંગ પીએમ નરેન્દ્ર મોદીને ભેટ આપવા માંગે છે જેથી પેઇન્ટિંગની જાળવણી સારી રીતે થાય જો કે આશા રાખીએ કે તેમનું આ સ્વપ્ન પણ વહેલા પૂર્ણ થશે ગાંધીજી હયાત હતા ત્યારે કહેતા મારું જીવન એ જ મારો સંદેશ ત્યારે રમેશભાઈ અત્યારે ગાંધીજીના જીવન અને તેના સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન છે તે કરી રહ્યા છે કેમેરા પર્સન સંજય પાટડીયાની સાથે દીક્ષિત ઠકરાર વીટીવી ન્યૂઝ